चलो स्टूडेंट्स, आपणे भणी रह्या छे मेथ्सनी अंदर चैप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण युग्म। लास्ट वीडियोनी अंदर आपणे उदाहरण 17 18 अने 19 जोयुं, बराबर। आज आपणे जोशुं स्वाध्याय 3.6 ना दाखला। स्वाध्याय 3.6 नी अंदर पहेलो प्रश्न छे, नीचेना समीकरण युग्मने योग्य आदेश वडे सुरेख समीकरण युग्ममां रूपांतरित करीने तेमनो उकेल मेळवो। आपणने अहीं 8 प्रश्नो आप्या छे। 8 પ્રશ્નોની અંદર આપણે સમીકરણો જોઈએ તો એ કંઈક અપૂર્ણાંકના સ્વરૂપમાં એના પદો આપેલા છે, બરાબર। અને આગળના ઉદાહરણોમાં આપણે જોયું કે જ્યારે આ પ્રકારે આપણને છેદની અંદર આપણા ચલ આપેલા હોય, એટલે કે પદો અપૂર્ણાંકમાં આપ્યા હોય, ત્યારે આપણે તેનો યોગ્ય આદેશ લઈને તેને સૌપ્રથમ સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરીને પછી તેનો ઉકેલ મેળવીએ છીએ। તો અહીં પણ આપણે તે જ ક્રિયા करवानी छे। तो सौ प्रथम पहलो क्वेश्चन जुए, पहला क्वेश्चन में समीकरण आपेल छे आपणने 1/2x + 1/3y इज इक्वल टू 2। बीजो छे 1/3x + 1/2y इज इक्वल टू 13/6। आपणे सौ प्रथम आने इक्वेशन 1 कहीशू, आने इक्वेशन 2 कहीशू, बराबर। समीकरण 1 अने समीकरण 2 नंबर आपी दईए। हवे बन्ने समीकरण में जोईए तो 1/x 1/x, 1/y 1/y एनो आपणे आदेश लेवो पड़शे, बराबर छे। एनी आगळ जे सहगुणक छे, बराबर, तेनो आपणे कशुं करवानुं नथी, छे तेम आपणे रहेवा देशुं। आपणे मात्र ने मात्र एकना छेदमां आपणो चल y एना ज आपणे आदेश लेशुं। तो सौप्रथम अहीं 1/x बराबर a અને 1/y બરાબર b આદેશ લેતા, બંને સમીકરણોમાં આપણે આદેશ લઈએ તો નવા સમીકરણો આપણને કંઈક આ પ્રકારે મળશે, 1/2 ગુણ્યા a, 1/ xના સ્થાને a મૂકીશું, પરંતુ જો 1/2 તો છે જ એટલે છે તેમના તેમ, વત્તા 1/3 ગુણ્યા 2 इज इक्वल टू 2, बराबर। 1/3 तो है ज, 1/ वाई ना स्थाने बी, बराबर। एटले आ रीते आपणने मळशे। तेज रीते बीजा समीकरण में 1/3 ए वत्ता 1/2 बी इज इक्वल टू 13/6। आने कहेशू समीकरण नंबर 3, आने कहेशू समीकरण नंबर 4। હવે આપણે જોઈએ તો ત્રીજું અને ચોથું બંને સમીકરણ હજુ પણ સુરેખ સમીકરણ યુગ્મમાં પરાવર્તિત થયા નથી, રૂપાંતરિત થયા નથી। તો હવે આપણે ચલ જે છે તેને તો આપણે ઉપર લખી લીધો, બરાબર, અંશમાં આવી ગયો, પણ છેદમાંથી જો 2 અને 3 દૂર કરવા પડશે તો એના માટે આપણે છેદનો સરખા કરવા પડશે। છેદને સરખા કરવા માટે આપણે અહીં લસાઅ લેશું, તો 3 અને 2 નો લસાઅ કેટલો થશે? 6। બીજા સમીકરણમાં પણ 3 અને 2 જ છે, એનો લસાઅ પણ 6 જ થશે। તો બંને સમીકરણોને આપણે 6 વડે ગુણી દઈએ તો છેદમાંથી આપણા જે સંખ્યાઓ છે તે દૂર કરી શકીશું। તો બંને સમીકરણોને 6 વડે ગુણતા, તો 6 વડે ગુણીશું। પહેલા સમીકરણને 6 વડે ગુણીએ તો 6 ગુણ્યા 1/2 એ વત્તા 6 ગુણ્યા 1/3 બી ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 6। તો 2 6 3 2 6 3 2 6 100, 3 એ પ્લસ 2 બી બરાબર 6 2 12। પહેલાં સમીકરણને આપણે 6 વડે ગુણીશું તો આપણને આ પ્રકારે એક સુરેખ સમીકરણ મળશે। ચોથા સમીકરણને આપણે 6 વડે ગુણીએ, 6 ગુણ્યા 1/3 એ વત્તા 6 ગુણ્યા 1/2 બી એના બરાબર 13/6 ગુણ્યા 6। તો માટે 3 2 6 2 તારી 6 6 6 કેન્સલ, તો 2 ગુણ્યા એ 2 એ વત્તા 3 બી એના બરાબર 13। તો આમ આપણને આ સમીકરણ 5 અને આ સમીકરણ 6 2 સમીકરણ આપણને મળશે, જે બંને સુરેખ સમીકરણો છે।
तो आम आ पहलू ने बीजू जो समीकरण आपेल छे तेने आपणे आ बे प्रोसेस करीशुं त्यारे आपणने बे शुं थशे सुरेख समीकरणमांथी रूपांतरित थशे। हवे आ समीकरणोने शुं करीशुं उकेलीए तो ए अने बीनी किंमत मळे। तो एना माटे आपणे लोपनी रीतनो उपयोग करीशुं। लोपनी रीते उकेल मेळवा माटे बंने समीकरणोमां एनो लोप करी शकाय अथवा बीनो लोप करी शकाय। जेनो पण लोप करवो होय तेना सहगुणको समान होवा जोईए। तो आपणे विचारीए कि अहीं आपणे 3a अथवा 2b चलो बीनो आपणे लोप करवो छे तो बीनो लोप करवा माटे बीना सहगुणको सेम होवा जोईए बन्नेमां। અહીં 2 છે અહીં 3 છે તો 2 અને 3 ને સરખા કરવા માટે બંનેનો લસાઅ લેશું તો બંનેનો લસાઅ આવશે 6। 2 અને 3 નો લસાઅ 3 2 6 અને એના માટે સમીકરણ 5 માં મારે 2 બી ના જગ્યાએ 6 બી લખવું હોય તો સમીકરણ 5 ને 3 વડે ગુણવું પડે। સમીકરણ 6 માં 3 બી ના સ્થાને 6 બી લખવું હોય તો સમીકરણ 6 ને 2 વડે ગુણવું પડે। તો માટે અહીં સમીકરણ 5 ને 3 વડે અને સમીકરણ 6 ને 2 વડે ગુણતા સમીકરણ 5 ને 3 વડે ગુણીએ તો 3 તારી 9a વત્તા 3 2 6 બી એના બરાબર 12 2 24 બાદ તારી 36। સમીકરણ 5 ને 3 વડે ગુણવાનું છે તો બાદ તારી 36। ત્યારબાદ સમીકરણ 6 ને 2 વડે ગુણીએ તો 4a વત્તા 6 બી એના બરાબર 13 2 26 આપણને મળશે, બરાબર છે। આને કહીએ સમીકરણ નંબર 7, આને કહીએ સમીકરણ નંબર 8। બંને સમીકરણને અંદર બીનો લોપ કરવા માટે આપણે બાદબાકી કરીએ તો સમીકરણ 7માંથી સમીકરણ 8ને બાદ કરતા તો બાદ કરીશું તો 9a વત્તા 6b એના બરાબર 36, 4a વત્તા 6b એના બરાબર 26। બાદ કરીએ તો માઇનસ 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 9a માંથી 4a જાય તો 5a, 6b 6b કેન્સલ, 36માંથી 26 જાય તો 10। માટે a બરાબર 10 ના છેદમાં 5, a બરાબર 2, તો એની કિંમત મળશે આપણને 2। હવે આ જ આપણે મૂકીએ સમીકરણ નંબર 5ની અંદર અથવા સમીકરણ નંબર 6ની અંદર તો બીની કિંમત મળે તો એની કિંમત 5માં મૂકીએ। એની કિંમત સમીકરણ 5માં મૂકતા તો 3 × 2 + 2b એના બરાબર 12, તો માટે 6 + 2b એના બરાબર 12, માટે 2b બરાબર 12 ઓછા 6 એટલે કે 6, તો b બરાબર 6 ના છેદમાં 2 એટલે b બરાબર 3, તો bની વેલ્યુ આપણને મળશે 3। હવે આપણે જાણીએ છીએ કે a જે છે તે આપણે કોના સ્થાને લીધું છે, 1/x ના સ્થાને, અને b જે છે તે આપણે લીધું છે 1/y ના સ્થાને। તો ફરીથી આપણે એને ચેન્જ કરીએ તો a ની કિંમત છે અહીં 2, તો એના બરાબર 1/x, b ની કિંમત છે 3, તો એના બરાબર 1/y। માટે x ને 2 ના સ્થાને લખીએ, 2 ને x ના સ્થાને લઈ જઈએ તો x બરાબર 1/2 અને y બરાબર 1/3 આપણને બંને સમીકરણોના ઉકેલ મળશે, બરાબર છે। તો આપણે લખી શકીએ આમ આપેલ સમીકરણ
युग्मनो उकेल एक्स बराबर वन हाफ अने वाई बराबर वन बाय थ्री छे, बराबर छे। तो आम आपेल समीकरणों ने योग्य आदेश लई आगळ सादरूप आपी ઉકેલ મેળવવાની ત્રણમાંથી કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી, બરાબર, આ બધા સ્ટેપને ફોલો કરીને આપણે એક્સ અને વાયના ઉકેલ મેળવીશું, બરાબર। બીજો એક્ઝામ્પલ જોઈએ। બીજો એક્ઝામ્પલ છે બેના છેદમાં વર્ગમૂળમાં એક્સ વત્તા ત્રણના છેદમાં વર્ગમૂળમાં વાય એના બરાબર બે। બીજું સમીકરણ છે ચારના છેદમાં વર્ગમૂળમાં એક્સ માઇનસ નવના છેદમાં વર્ગમૂળમાં વાય એના બરાબર માઇનસ વન। આને કહીએ સમીકરણ નંબર એક, આને કહીએ સમીકરણ નંબર બે। તો હવે બંને સમીકરણની અંદર સૌ પ્રથમ આદેશ લેવો પડશે। તો બંને સમીકરણોમાં વન અપોન એક્સ અને વન અપોન વાયનો આદેશ આપણે લેવો પડશે, આપણે સમીકરણ પરથી જોઈ શકીએ। તો વન અપોન વર્ગમૂળમાં એક્સ બરાબર એ લઈએ અને વન અપોન વર્ગમાં વાય બરાબર બી આદેશ લેતા, આપણે આદેશ એ અને બીના સ્થાને બીજા કોઈ આલ્ફાબેટ પણ લઈ શકીએ। તો હવે ટુ એ વત્તા થ્રી બી બરાબર બે, ફોર એ ઓછા નવ બી બરાબર માઇનસ એક, સમીકરણ નંબર ત્રણ, સમીકરણ નંબર ચાર, આ રીતે આપણને બે સુરેખ સમીકરણ યુગમાં મળશે। હવે આ બંને સમીકરણોને ઉકેલીએ તો એ અને બીની કિંમત મળે। તો આપણે જોઈ શકીએ સમીકરણ ત્રણમાં એવાળું જે પદ છે તે ટુ એ છે, સમીકરણ ચારમાં એવાળું પદ ચાર એ છે। તો સમીકરણ ત્રણને જો આપણે બે વડે ગુણીએ તો ચારે ચારે સેમ થઈ જાય, તો લોપની રીતનો ઉપયોગ કરીએ તો એ આપણો દૂર થઈ શકે, બરાબર છે। તો આપણે અહીં એવાળા પદનો લોપ કરીશું ને એના માટે સમીકરણ ત્રણને સૌ પ્રથમ બે વડે ગુણીશું। તો સમીકરણ ત્રણને બે વડે ગુણતા સમીકરણ ત્રણ છે આપણું ટુ બી થ્રી બી ટુ, તો ટુ બી છે તે બે વડે ગુણશું એટલે ફોર બી, થ્રી બી છે તે સિક્સ બી, ફોર એ પ્લસ સિક્સ બી અને એના બરાબર ચાર, બરાબર બે છે ત્યાં બે વડે ગુણશું એટલે ચાર। બીજું સમીકરણ છે ચારે માઇનસ નવ બી બરાબર માઇનસ વન, ચારે માઇનસ નવ બી બરાબર માઇનસ વન, આ છે આપણું ઇક્વેશન નંબર પાંચ, આ છે આપણું સમીકરણ નંબર છ। હવે બંને સમીકરણ પર લોપની રીતનો ઉપયોગ કરીએ તો એના માટે સમીકરણ પાંચ અને સમીકરણ છનો સરવાળો કરતા, સરવાળો એટલા માટે કરીએ છીએ કારણ સરવાળો નહીં પણ આપણે શું કરીશું અહીં બાદબાકી કરીશું, કારણ કે બાદબાકી કરીશું તો ચારે ચારે દૂર થઈ જશે, તો ચારે વત્તા સિક્સ બી બરાબર ચાર, ત્યારબાદ ચાર એ ઓછા નવ બી એના બરાબર માઇનસ એક, બાદબાકી કરીએ તો નિશાની બદલાશે, માઇનસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, માટે ફોર એ ફોર એલિમિનેટ લોપ થઈ જશે, પ્લસ નવ પ્લસ સિક્સ પ્લસ પંદર બી એના બરાબર ચાર માઇનસ એક, માઇનસની જગ્યા પ્લસ છે એટલે કે પાંચ, માટે બી બરાબર પાંચના છેદમાં પંદર, માટે બી બરાબર એકના છેદમાં ત્રણ, બીની કિંમત મળશે આપણને વન બાય થ્રી। હવે આ બીની કિંમત સમીકરણ ત્રણ અથવા ચારમાં મૂકીએ તો એની કિંમત મળે, તો આની કિંમત આપણે સમીકરણ ત્રણમાં મૂકીએ તો બી બરાબર એકના છેદમાં ત્રણને સમીકરણ ત્રણમાં મૂકતા ટુ એ વત્તા થ્રી બીના સ્થાને વન બાય થ્રી એના બરાબર બે, તો ટુ એ થ્રી થ્રી કેન્સલ વત્તા વન બરાબર બે, ટુ એ બરાબર ટુ માઇનસ વન, ટુ એ બરાબર વન, તો એ બરાબર વન હાફ,
ए ની કિંમત આપણને મળશે 1/2, બી ની કિંમત મળશે 1/3. હવે આપણે જાણીએ છીએ કે એ બરાબર આપણે લીધું છે 1/√x ના સ્થાને, અને બી જે છે એ આપણે લીધું છે 1/√y ના સ્થાને. તો માટે એ ની કિંમત છે 1/2, એના બરાબર √x, બી ની કિંમત છે 1/3, એના બરાબર 1/√y. ક્રોસ ગુણાકાર, તો √x એક સાથે ગુણાશે, 2 એક સાથે ગુણાશે, વર્ગમૂળમાં x બરાબર 2 અને વર્ગમૂળમાં y બરાબર 3 આપણને મળશે. હવે જો વર્ગમૂળમાં x છે બરાબર, અહીં આપણે ફરીથી લખીએ વર્ગમૂળમાં x બરાબર 2 અને વર્ગમૂળમાં y બરાબર 3, પણ આપણે ઉકેલ મેળવવાનો છે તેમાં વર્ગમૂળમાં x નથી મેળવવાનું. શું મેળવવાનું છે? માત્ર x મેળવવાનું છે. વર્ગમૂળમાં y ઉકેલ નથી મેળવવાનો, આપણે શું મેળવવાનું છે? માત્ર y મેળવવાનો છે. તો એના માટે વર્ગમૂળ દૂર કરવા પડશે. તો વર્ગમૂળ દૂર કરવા માટે શું કરીએ? બંનેમાં તરફ શું કરીએ? આપણે વર્ગ લઈ લઈએ. તો આપણો વર્ગમૂળ દૂર થઈ જશે, બંને બાજુ વર્ગ લેતા. બંને બાજુ વર્ગ લેશું તો વર્ગમૂળમાં x નો વર્ગ, એના બરાબર 2 નો વર્ગ, અને વર્ગમૂળમાં y નો વર્ગ, એના બરાબર 3 નો વર્ગ. તો વર્ગમૂળમાં x વેર, એટલે સ્ક્વેર અને વર્ગમૂળની નિશાની કેન્સલ, એના બરાબર 4, અને y અને 3 નો વર્ગ 9. તો x ની કિંમત આપણને મળશે 9, y ની કિંમત આપણને મળશે 4, y ની કિંમત આપણને મળશે 9, બરાબર છે. તો આ રીતે આપણો એક્ઝામ્પલ સોલ્વ થશે. ત્રીજો ક્વેશ્ચન જોઈએ. ત્રીજા પ્રશ્નમાં આપ્યું છે 4 ના છેદમાં x વત્તા 3y બરાબર 14, 3 ના છેદમાં x માઇનસ 4y બરાબર 23. નંબર આપીએ, સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે. બંને સમીકરણમાં આપણે જોઈએ તો આપણે જોઈ શકીએ કે અહીં અપૂર્ણાંકમાં હોય તેવા માત્ર x-વાળું પદ છે. y-વાળું પદ જે છે તે તો આપણને નોર્મલ સ્વરૂપમાં આપ્યું છે, સામાન્ય સ્વરૂપમાં આપ્યું છે, તો તેનો આપણે આદેશ લેવાની જરૂર નથી. માત્ર અહીં 1/x છે તેનો જ આપણે આદેશ લેવો પડશે. તો બંને સમીકરણોમાં 1/x = a આદેશ લેતા, તો 1/x = a આદેશ લેશું તો 4a + 3y = 14, 3a - 4y એના બરાબર 23. આપણને આ પ્રકારે બે સમીકરણ મળશે, સમીકરણ 3 અને સમીકરણ 4. હવે આપણે જે સ્ટેપને ફોલો કરીએ છીએ તે પ્રકારે, સૌપ્રથમ આપણે a અને b ની કિંમત શોધીએ છીએ, પછી x અને y ની કિંમત શોધીએ છીએ. તો તે જ આપણે અહીં પણ ફોલો કરવાનું છે. અહીં સૌપ્રથમ આપણે a ની કિંમત શોધવી હોય તો y નો લોપ કરવો પડે, બરાબર. y નો લોપ થઈ જાય કે y વાળું પદ દૂર થઈ જાય તો જ a મળશે. તો y નો લોપ કરવા માટે બંનેના સહગુણક સરખા કરવા પડશે. સહગુણક સરખા કરવા માટે લસાઅ લેવો પડશે, બરાબર. તો 4 અને 3 નો લસાઅ થાય 12, બરાબર. એટલે કે સમીકરણ 3માં 3y ની જગ્યા મારે 12y કરવા પડશે, સમીકરણ 4માં 4y ની જગ્યા મારે 12y કરવા પડશે. તો એના માટે બંને સમીકરણમાં કોઈક સંખ્યા ગુણવી પડશે. કઈ સંખ્યા ગુણીએ? તો સમીકરણ 3માં સમીકરણ 3ને 4 વડે અને સમીકરણ 4ને 3 વડે ગુણતા. તો સમીકરણ 3ને 4 વડે ગુણીએ તો 4 × 16 a + 4 + 12 y + 14 = 56. બી ચોથા સમીકરણને 3 વડે ગુણીએ તો 9a - 12y = 23 = 69, બરાબર છે. સમીકરણ નંબર 5, સમીકરણ નંબર 6, બંને સમીકરણમાં જુઓ 12y - 12y
लोप थई शके एवी एवा पदों छे, तो बन्ने समीकरणों सरवाळो करिए तो आ बन्नेनो लोप थई जशे। तो समीकरण पांच अने समीकरण छनो सरवाळो करता सरवाळो करीशुं तो सोळ ए वत्ता बार वाय एना बराबर छप्पन, नौ ए ओछा बार वाय एना बराबर 69। सरवाळो करिए तो आ प्लस, हवे प्लस माइनस माइनस अने अहीं प्लस प्लस प्लस, सोळे नौ ए पच्चीस ए, बार वाय कैंसल, छप्पन वत्ता 69 125। तो ए बराबर 125 छेद में 25, ए बराबर 5, तो एनी किंमत मळशे आपणने 5। हवे आ ए तो शू छे, वन अपॉन एक्स छे बराबर, अहीं ए इज इक्वल टू तो वन अपॉन एक्स छे, माटे फाइव इज इक्वल टू वन अपॉन एक्स, माटे एक्स इज इक्वल टू वन अपॉन फाइव, एक्सनी किंमत आपणने एकना छेदमां 5 मळशे। હવે આ એક્સની કિંમત આપણે સમીકરણ એકમાં મૂકીએ અથવા બેમાં મૂકીએ તો વાય મળે, તો આપણે એકની અંદર મૂકીએ તો આ એક્સ બરાબર એકના છેદમાં 5 સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એક છે આપણું 4x + 3y એના બરાબર 14, જે એક્સના સ્થાને 1/5 લઈએ તો 4 × 1/5 + 3y બરાબર 14 બરાબર, માટે છેદનો છેદ અંશમાં જાય, 5 4 સાથે ગુણાશે તો 20 + 3y = 14, માટે 3y = 14 - 20, માટે 3y = -6, y = -6/3, y = -2, તો y આપણને -2, એક્સ આપણને 1/5, 1/5 આપણને મળશે। તો આપણે લખી શકીએ આમ, આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x = 1/5 અને y = -2 છે, બરાબર છે। તો આમ આપણે બંને સમીકરણના ઉકેલ મળશે, બરાબર છે મિત્રો। તો બંને ત્રણે ત્રણ દાખલાઓ તમારે વ્યવસ્થિત તમારી નોટની અંદર લખવાના છે અને એની પ્રેક્ટિસ નોટની અંદર પ્રેક્ટિસ પણ કરવાની છે। બાકીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું। થેન્ક યુ।